हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप चैप्टर नंबर 11 बायोटेक्नोलॉजी सिद्धांतों और प्रक्रियाओं जेना MCQ जोईशू, जे तमने नीट में बोर्ड तेमज गुजकेट में उपयोगी बनी रहेशे। 81 नंबर नो क्वेश्चन छे, प्लाज्मिड शू छे? ए क्रमिक बेवड़ी DNA श्रृंखला, बी क्रमिक एकवड़ी DNA श्रृंखला, सी क्रमिक बेवड़ू DNA, डी गोलाकार बेवड़ू DNA। तो प्लाज्मिड ए गोलाकार बेवड़ू DNA छे। नेक्स्ट क्वेश्चन तमने आप्यो छे, स्वयंजननी प्रक्रिया में DNA ना खंडो खाली जग्या वक्त प्रवर्धित थाय छे? ए लाखों वक्त, बी करोड़ों वक्त, सी अबजों वक्त, डी हजारों वक्त। तो स्वयंजननी प्रक्रिया में DNA ना खंडो अबजो वक्त प्रवर्धित थाय छे। नेक्स्ट, बायोरिएक्टर में संवर्धनोनी मात्रा अंदाजित केटली होय छे? 10 થી 1000 લિટર, બી 100 થી 1000 લિટર, સી 500 થી 1000 લિટર, ડી 100 થી 500 લિટર। તો બાયોરિએક્ટરમાં સંવર્ધનોની માત્રા અંદાજિત 100 થી 1000 લિટર જેટલી હોય છે। નેક્સ્ટ, ઈચ્છિત નિપજ મેળવવા માટે ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ જણાવો। એ તાપમાન, બી pH, સી ઓક્સિજન, ડી આપેલ તમામ। તો આન્સર આવશે આપેલ તમામ, એટલે કે ઈચ્છિત નિપજ મેળવવા માટે ઇષ્ટતમ વૃદ્ધિ માટે તાપમાન, pH, ઓક્સિજન બધું જ જરૂરી છે। નેક્સ્ટ, સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર કેવા પ્રકારનું હોય છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર કેવા પ્રકારનું હોય છે? એ સ્ટીયરિંગ પ્રકારનું, બી સરળ સ્ટીરેડ ટેન્ક, સી સ્પર્જક સ્ટીરેડ ટેન્ક, ડી આપેલ તમામ। તો સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતા બાયોરિએક્ટર એ ઉપરોક્ત તમામ એટલે કે આપેલ તમામ આવશે, સ્ટીયરિંગ, સરળ સ્ટીરેડ ટેન્ક અને સ્પર્જક સ્ટીરેડ ટેન્ક, આપેલ તમામ એ સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતા બાયોરિએક્ટર છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, બાયોરિએક્ટરમાં મિશ્રકનું કાર્ય, એ O2ની ઉપલબ્ધતા, બી મિશ્રણ કરવું, સી તાપમાન નિયંત્રણ, ડી એ અને બી બંને। તો બાયોરિએક્ટરમાં મિશ્રકનું કાર્ય એ અને બી બંને, એટલે કે મિશ્રણ કરવું અને O2ની ઉપલબ્ધતા પ્રાપ્ત કરાવી એ બાયોરિએક્ટરમાં મિશ્રકનું કાર્ય છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, અનુપ્રવાહિત પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં એ આપેલું છે, નિપજોનું અલગીકરણ અને શુદ્ધિકરણ પ્રક્રિયાને અનુપ્રવાહિત પ્રક્રિયા કહે છે। તો અનુપ્રવાહિત પ્રક્રિયા માટે પહેલું વિધાન સાચું છે કે અનુપ્રવાહિત પ્રક્રિયામાં નિપજોનું અલગીકરણ અને શુદ્ધિકરણ પ્રક્રિયાને અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય છે। ત્યાર પછી બીજું સેન્ટેન્સ આપ્યું છે, નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત કરવું, એ પણ સાચું છે એના માટે અનુપ્રવાહિત પ્રક્રિયા માટે। સી સેન્ટેન્સ આપ્યું છે, અનુપ્રવાહિત પ્રક્રિયા અને પરીક્ષણ પ્રત્યેક નિપજ માટે સમાન છે, એ ખોટું વાક્ય છે। અનુપ્રવાહિત પ્રક્રિયા અને પરીક્ષણ એ અલગ અલગ નિપજ માટે અલગ અલગ હોય છે। ડી સેન્ટેન્સ આપેલું છે, જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલવામાં આવે છે, તો એ પણ અનુપ્રવાહી પ્રક્રિયા માટે સાચું વિધાન છે। તો અહીંયા આન્સર આવશે એ, બી અને ડી જે વિધાનો આપેલા છે એ અનુપ્રવાહી પ્રક્રિયા માટે સાચા વિધાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશિષ્ટ ક્રમ કે જે DNA સ્વયંજનનનો પ્રારંભ કરે તેને શું કહે છે? સ્વયંજનનનો ક્રમ, બી સ્વયંજનનનું બિંદુ, સી સ્વયંજનનની ઉત્પત્તિ, ડી એક પણ નહીં। તો વિશિષ્ટ ક્રમ કે જે DNA સ્વયંજનનનો પ્રારંભ કરે છે તેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું કયું પ્લાઝ્મિડ ગાંઠ થવા માટે જવાબદાર છે? એ MI, બી TI, સી TE, ડી ET. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું T
टीआई प्लाज्मिड गांठ थवा माटे जवाबदार छे। नेक्स्ट, જ્યારે વાયરસનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે કયો શબ્દ વપરાય છે? એ રૂપાંતરણ, બી સંશ્લેષણ, સી પરાંતરણ, ડી વિશ્લેષણ। તો જ્યારે વાયરસનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે કયો શબ્દ વપરાય છે? જ્યારે વાયરસનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે પરાંતરણ શબ્દ વપરાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીએનએનો અણુ કયા વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે? એ તટસ્થ, બી ધન અને ઋણ, સી ઋણ, ડી ધન। તો ડીએનએનો અણુ ધન વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે। તો આન્સર આવશે ડી, ડીએનએનો અણુ ધન વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે। નેક્સ્ટ, ઇકો આર વનમાં આર શું દર્શાવે છે? એ જાતિનું નામ, બી જનીનનું સ્થાન, સી રોમન અંક, ડી પ્રજાતિનું નામ। તો ઇકો આર વનમાં આર એ જાતિનું નામ દર્શાવે છે। નેક્સ્ટ, નીચેનામાંથી કઈ પદ્ધતિ હરીફ યજમાન તૈયાર કરવા માટેની છે? એ વિદ્યુત છિદ્રતા, બી જીન ગન, સી મેદસ્વીકરણ, ડી આપેલ તમામ। તો હરીફ યજમાન તૈયાર કરવા માટે આપેલ તમામ પદ્ધતિ ઉપયોગી છે, એટલે કે હરીફ યજમાન તૈયાર કરવા માટેની આ બધી જ પદ્ધતિ છે, વિદ્યુત છિદ્રતા, જીન ગન, મેદસ્વીકરણ। એટલે આન્સર આવશે ડી આપેલ તમામ। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ડીએનએમાંથી ફોસ્ફેટ સમૂહને દૂર કરવા કયો ઉત્સેચક વપરાય છે? આરએનએ એસીએચ, બી આલ્કલાઇન ફોસ્ફેટ, સી ટર્મિનલ ટ્રાન્સફરેઝ, ડી હાઇન્ડ થ્રી। તો ડીએનએમાંથી ફોસ્ફેટ સમૂહને દૂર કરવા માટે આલ્કલાઇન ફોસ્ફેટ સમૂહ ઉત્સેચક વપરાય છે। ડીએનએમાંથી ફોસ્ફેટ સમૂહને દૂર કરવા માટે આલ્કલાઇન ફોસ્ફેટ ઉત્સેચક વપરાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિનૈસર્ગીકરણ દરમિયાન તાપમાન કેટલું રાખવામાં આવે છે? એ 90-95 સેલ્સિયસ, બી 80-85 સેલ્સિયસ, સી 100-110 સેલ્સિયસ, ડી 75-80 સેલ્સિયસ। તો વિનૈસર્ગીકરણ દરમિયાન તાપમાન લગભગ 90-95 સેલ્સિયસ જેટલું રાખવામાં આવે છે। નેક્સ્ટ, બેક્ટેરિયાના કોષમાં પટલ તોડવા માટે કયો ઉત્સેચક વપરાય છે? એ સેલ્યુલેઝ, બી લાઇપેઝ, સી લાઇસોઝાઇમ, ડી કાઇટિનેઝ। તો બેક્ટેરિયાના કોષમાં પટલને તોડવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચક વપરાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી કોણ ડિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી? એ PUV1, બી ક્લે 1, સી હાઇન્ડ 3, ડી SAL1। તો કોણ ડિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી? PU1 એ ડિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી। નેક્સ્ટ, BAM-H1 ડિસ્ટ્રિક્શન ઉત્સેચકનું PBR-322માં સ્થાન જણાવો। PBR-322 એ પ્લાઝમિડનું નામ છે। BAM-H1 ડિસ્ટ્રિક્શન ઉત્સેચકનું PBR-322માં સ્થાન જણાવો। એ એમ્પિસિલિન પ્રતિજૈવિક સ્થાન, બી ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક સ્થાન, સી ઓરી સ્થાન, ડી આરોપી રોપ સ્થાન। તો BAM-H1 રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું PBR-322માં સ્થાન ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક સ્થાન છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી? એ ગોળાકાર રચના, બી પરિવર્તિત રચના, પરિવર્તિત ક્ષમતા, સી એકસૂત્રીય, ડી સ્વતંત્ર યજમાન। કયું લક્ષણ પ્લાઝમિડનું નથી? તો પ્લાઝમિડ એ એકસૂત્રીય છે, એ લક્ષણ પ્લાઝમિડનું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે, પ્લાઝમિડ ગોળાકાર હોય છે, એમાં પરિવર્તિત ક્ષમતા રહેલી છે, સ્વતંત્ર સ્વયંજનન ક્ષમતા રહેલી છે, પણ પ્લાઝમિડ એકસૂત્રીય હોતું નથી। નેક્સ્ટ, સૌપ્રથમ પુનઃસંયોજિત ડીએનએ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? એ સ્ટેનલે કોહેન, બી હર્બર્ટ બોયર, સી ટેમિન અને બાલ્ટીમોર, ડી એ અને બી બંને।
तो सौ प्रथम पुनःसंयोजित डीएनए ए स्टेनले कोहेन अने हर्बर्ट बॉयर द्वारा तैयार करवामां आवेलुं हतुं। तो अहीं आंसर आवशे डी ए अने बी बंने। नेक्स्ट, शा माटे विदेशी डीएनए कोषरसतरमांथी पसार थई शकतुं नथी? ए, ते जलानुरागी छे। बी, ते सॉरी ए ते जलवितरागी छे। बी, ते जलानुरागी छे। सी, ते प्रोटीन थी भरपूर छे। डी, ते कदमा मोटू होय छे। तो विदेशी डीएनए कोषरसतरमांथी एटला माटे पसार थई शकतुं नथी कारण के ते जलानुरागी छे। नेक्स्ट क्वेश्चन तमने आपेलो छे, एगेरोजनुं अलगीकरण शेमांथी करवामां आवे छे? ए, दरियाई नींदण। बी, नील हरित लील। सी, एफ्रेडा। डी, सर्गासम। तो एगेरोजनुं अलगीकरण ए दरियाई नींदणमांथी करवामां आवे छे। नेक्स्ट क्वेश्चन तमने आपेलो छे, જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક પોલિન્ડ્રોમ પર કાર્ય કરે ત્યારે તે ડીએનએના અણુની કેટલી શૃંખલાઓને તોડે છે? એ બે, બી ચાર, સી છ, ડી આઠ। તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક પોલિન્ડ્રોમ પર કાર્ય કરે છે ત્યારે તે ડીએનએના અણુઓની કેટલી શૃંખલાને તોડે છે? તો જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક પોલિન્ડ્રોમ પર કાર્ય કરે ત્યારે તે ડીએનએના અણુની બે શૃંખલાઓને તોડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીએનએને અલગ કરો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએને જોડે છે, ડીએનએને અલગ કરે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, તો ડીએનએને જોડે એ કયો? એ પ્રોટીએઝ, બી લાઇપેઝ, સી ન્યુક્લિયેઝ, ડી લાઇગેઝ। તો અહીંયા આન્સર આવશે ડી લાઇગેઝ। એટલે અહીંયા ક્વેશ્ચનમાં એવું કીધેલું છે, ડીએનએને અલગ કરતો ઉત્સેચક કોણ? તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ। અને ડીએનએને જોડતો ઉત્સેચક કોણ? તો ડીએનએને જોડતા ઉત્સેચક તરીકે લાઇગેઝ ઉત્સેચક આવે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ છે? એ પ્રોટીએઝ, બી ડીએનએઝ વન, સી હાઇન્ડ ટુ, સી બી સોરી ડી બી અને સી બંને। તો કયો ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ છે? હાઇન્ડ ટુ એ એન્ડોન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, એ પ્લસ આર આધારિત એમસીક્યુ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે એમાં વિધાન એ આપેલું છે, ઈ કોલાઈ કોષો પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી। સાચું કારણ આર આપ્યું છે, કેનામાઇસિન ઈ કોલાઈ માટે પસંદગીમાન રેખક છે, એ પણ સાચું। તો અહીંયા બંને વિધાન સાચા છે અને આર એની સાચી સમજૂતી છે। તો આન્સર આવશે એ। નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, વિધાન એ, પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદ કરી શકાય છે? તો વિધાન એ સાચું છે। કારણ આર આપ્યું છે, પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, પરંતુ ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે। કારણ આર ખોટું છે। તો અહીંયા આન્સર થશે વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે। આન્સર આવશે સી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીએનએ ઋણવીજભારી તણુ છે, સાચું વિધાન છે। કારણ આર, સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએ વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કપાય છે। તો એ પણ સાચું છે, સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએ વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વડે કપાય છે। તો અહીંયા એ અને આર બંને વિધાન સાચા છે, પણ આર એની સમજૂતી ન કહેવાય, એટલે આન્સર આવશે બી। નેક્સ્ટ વિધાન આપેલું છે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં વિધાને ઇકો આર વન એ પ્રતિબંધક ઉત્સેચકનું નામ છે, સાચું। કારણ આર, ઉપરના નામકરણમાં ઇકો ઇસેરેશિયા કોલાઈ, આર જાતિના નામ પરથી નામમાંથી
અને વન બેક્ટેરિયાની જાતિમાંથી કયો ઉત્સેચક છે તે દર્શાવે છે. તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાય. એટલે આન્સર થશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં વિધાન એ આપેલું છે, એ એક્સોન્યુક્લિયસ ડીએનએના અંતછેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. સાચું વિધાન છે. કારણ આર, એન્ડોન્યુક્લિયસ ડીએનએ પરના જનીનોને ઓળખે છે. કારણ આર ખોટું છે. તો અહીંયા આન્સર થશે વિધાન એ સાચું અને આર ખોટું છે. તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, પેલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડનો ક્રમ છે. સાચું વિધાન છે. પેલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડનો ક્રમ છે. સાચું. કારણ આર, જી એક શૃંખલામાંથી સી બીજી શૃંખલાના બેઝ સાથે જોડાય છે. સાચું છે. બંને વિધાન સાચા છે પણ આર એ એની સાચી સમજૂતી નથી. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, પુનઃસંયોજિત, એમાં વિધાન એ છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એવા ઉત્સેચક ઉપયોગી છે કે જે ડીએનએને કાપી ચીપકું છેડા બનાવે છે. સાચું વિધાન. કારણ આર આપ્યું છે, જ્યારે વાહક અને ઇચ્છિત ડીએનએ એક જ ઉત્સેચક વડે કપાય ત્યારે આવા ચીપકું છેડા બને છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, વિધાન એ, જ્યારે પ્લાઝમિડ અને ઇચ્છિત ડીએનએ એક જ ઉત્સેચક વડે કપાય ત્યારે ડીએનએના બંધ બેસતા ચીપકું છેડા બને છે. તો વિધાન એ સાચું છે. નેક્સ્ટ કારણ આર આપ્યું છે, ડીએનએના કપાયેલા ચીપકું છેડાઓને લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી શકાય છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાશે નહીં. એટલે આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, વિધાને ડીએનએના અલગીકરણ માટે સૌ પ્રથમ તેને આરએનએ, પ્રોટીન, કાર્બોદિત અને ચરબીથી અલગ કરવામાં આવે છે. સાચું. ડીએનએના અલગીકરણ માટે સૌ પ્રથમ તેને આરએનએ, પ્રોટીન, કાર્બોદિત અને ચરબીથી અલગ કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. કારણ આર, છેલ્લે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા એ અને આર બંને વિધાન સાચા છે પણ આર એ એની સમજૂતી કહેવાશે નહીં. એટલે આન્સર આવશે બી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, એમાં વિધાને આપેલું છે, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેઝ અગત્યના વાહકો છે. સાચું વિધાન છે. કારણ આર, રંગસૂત્રીય સ્વયંજનન પણ નિયંત્રણ રાખે છે, પર નિયંત્રણ રાખે છે. ખોટું વિધાન છે. તો અહીંયા પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેઝ અગત્યના વાહકો છે એ વિધાન સાચું છે. જ્યારે કારણ આર, રંગસૂત્રીય સ્વયંજનન પર નિયંત્રણ રાખે છે એ કારણ આર ખોટું છે. તો વિધાન એ સાચું અને આર ખોટું. તો આન્સર આવશે સી. નેક્સ્ટ જોડકા પ્રકારનો ક્વેશ્ચન તમને આપેલો છે. અહીંયા ઉત્સેચકના નામ આપેલા છે અને સામે કોલમમાં એનું કાર્ય આપેલું છે. તો અહીંયા પહેલું આપ્યું છે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનું કાર્ય શું છે? તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક એ કપાયેલા ડીએનએના ટુકડાને જોડી દેવાનું કામ કરે છે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ એની સામે આવશે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ ડીએનએને ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. એક્ઝોન્યુક્લિયસ તો એ ડીએનએના અંતછેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. અને ડીએનએ પોલિમરેઝ એ 5 થી એટલે કે 5 થી 3 દિશામાં નવી શૃંખલાનું નિર્માણ સંશ્લેષણ કરે છે. તો અહીં આન્સર થશે એ. ફરીથી યાદ રાખજો, ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કપાયેલા ડીએનએના ટુકડાને જોડી દે છે. એન્ડોન્યુક્લિયસ ડીએનએને ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
एक्सोन्यूक्लिएस डीएनए ना अंत छेड़ा पर न्यूक्लियोटाइड ने दूर करे छे। डीएनए पॉलिमरेज 5 થી 3 दिशा में नवी श्रृंखला संश्लेषण करे छे। तो आंसर थशे ए, तो आंसर ए थशे। हवे नेक्स्ट पाछो कॉलम प्रकारनो क्वेश्चन आपेलो छे, कॉलम 1 अने कॉलम 2। अहीं पहलू तमने क्लोनिंग वाहक आपेलू छे, तो अहीं क्लोनिंग वाहक तरीके क्यूँ आवशे? क्लोनिंग वाहक तरीके प्लाज्मिड अने बेक्टेरियोफेज एटले के एनी सामेनुं ज डबल्यू ज आवशे। क्लोनिंग वाहक में प्लाज्मिड अने बेक्टेरियोफेज आवशे। पसंदगीमान रेखको, तो पसंदगीमान रेखकों में एक्स आवशे, एनी सामेनुं ज एम्पीसिलिन आर अने टेट्रासाइक्लिन आर जनीन ए पसंदगीमान रेखको छे। नेक्स्ट प्रतिकृति बनावता वाहकों, तो ई कोलाई ए प्रतिकृति बनावता वाहक छे। अने क्लोनिंग जग्या, तो टीआई प्लाज्मिड अने रिट्रोवायरस क्लोनिंग जग्याओ, तो टीआई प्लाज्मिड अने रिट्रोवायरस ए क्लोनिंग जग्याओ छे, बराबर। तो अहीं आंसर आवशे डी। फरीथी याद राखजो, क्लोनिंग वाहक तरीके प्लाज्मिड अने बेक्टेरियोफेज आवशे, पसंदगीमान रेखक तरीके एम्पीसिलिन आर अने टेट्रासाइक्लिन जनीन आवशे, प्रतिकृति बनावता वाहकों में ईकोलाई आवशे, अने क्लोनिंग जग्याओं में टीआई प्लाज्मिड अने रिट्रोवायरस आवशे। तो तमारो आंसर थशे डी।